મતી નદી પરના ધરોઈ જળાશય યોજનાને અડીને આવેલા ખેરાલુ તાલુકાના ત્રીસ થી વધુ ગામો વર્ષોથી પાણીના પોકાર કરી રહ્યા છે પરંતુ પાણી મુદ્દે નેતાઓના ઠાલા વચનોથી ત્રાહમામ પોકારી ઉઠેલા ખેરાલુ તાલુકાના ગામડાઓમાં પાણી નહીં તો મત નહીંના બેનર સાથે ત્રીસ થી વધુ ગામોએ રણશિંગ ફૂંક્યું છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં પીવાના અને સિંચાઈ માટે પાણીના સ્ત્રોત સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા છે જિલ્લામાં એકમાત્ર ધરોઈ જળાશય યોજના આવેલી છે અને તેના દ્વારા અનેક વિસ્તારમાં પાણી આપવામાં આવે છે પરંતુ સાબરમતી નદી પર નિર્માણ પામેલા ધરોઈ જળાશય યોજનામાં પાણી હોવા છતાં ધરોઈ ડેમને અડીને આવેલા ખેરાલુ તાલુકો પાણી માટે વલખા મારી રહ્યો છે ધરોઈ સિંચાઈ માટે નહેરો પણ ખીરાલુ તાલુકામાં વર્ષોથી બનાવેલી છે અને પીવાના પાણી માટે મુખ્ય પાઇપલાઇનનો પણ નાખવામાં આવેલી છે તેમ છતાં ખીરાલુ તાલુકાને પીવાનું પાણી અને સિંચાઈ માટેનું પાણી મળતું નથી જીન લઈને આ વિસ્તારમાં આવેલા મંદ્રોપુર ફતેપુરા વિઠોડા ડાવોલ સહિતના ત્રીસથી વધુ ગામોએ સરકારી તંત્ર અને નેતાઓ સામે મોરચો માંડ્યો છે તેના ભાગરૂપે ખેરાલુના મંદ્રોપુર ત્રીસથી વધુ ગામના લોકોએ જાહેર બેઠક યોજી સરકારી તંત્ર સામે લડી લેવાનો મિજાજ બતાવ્યો છે અને જ્યાં સુધી ખેરાલુ તાલુકામાં પાણીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પાણી નહીં તો મત નહીં ના નિર્ધાર સાથે વિરોધ શરૂ કર્યો છે અમે છેલ્લા લગભગ પચીસ વર્ષથી આ વિસ્તારની અંદર પાણીનો પ્રોબ્લેમ કાયમ માટેથી છે અને જેટલા પણ કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ આવ્યા હોય એમને પાણીના વચન આપ્યા છે પણ હજુ સુધી પાણી માટે કશું થયું નથી આજે લગભગ પરિસ્થિતિ એવી થઈ છે કે પીવાના પાણીની પણ પૂરેપૂરી તકલીફ ઊભી થઈ છે એટલે અમારે આ આંદોલન કરવું પડ્યું છે અને ચીમનાબઈ જ્યાં સુધી ભરાય નહીં પાણી જ્યાં સુધી ચીમનાબાઈની અંદર પૂરેપૂરું લેવલ ભરાય નહીં ત્યાં સુધી અમે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા પણ અમે કોઈ પણ રાજકીય પક્ષનો મત આપવાના નથી અને બધા જ લગભગ ત્રીસેક ગામડા ભેગા થઈ અને આજુબાજુથી બધા વિરોધ કરવાના છીએ આગામી દિવસોમાં બધાને દરેક ગામડે ગામડે અમે કાર્યક્રમો કરી અને લોકોને ઉત્સાહિત કરી અને વિરોધ દાખલ કરવાના છીએ ધરણા પણ કરીશું અને ગાંધીનગર પણ જવું પડે તો અમે જઈશું અમારું અભિયાન એવું છે કે છેલ્લા કેટલાય વર્ષથી અમારો એક ચિમનાભાઈ સરોવરનો પાણીનો મોટો પ્રશ્ન છે અને છેલ્લા કેટલાય ટાઈમથી ચિમનાભાઈ સરોવર ભરાય ભરાય આવી બધી વાતો થયા કરી છે પણ ચીમનાભાઈ સરોવર ભરાતું નથી નો ડાઉટ ચીમનાભાઈમાં પાણી નખાય છે પણ એક બહુ લિમિટેડ માત્રામાં નખાય છે જેના કારણે ચીમનાભાઈ સરોવર જો વ્યવસ્થિત રીતે ભરાય તો ઓછામાં ઓછા સત્યાવીસથી પાંત્રીસ ગામોને ફાયદો થાય છે અને એ બીજા ગામોને એનો ફાયદો મળતો નથી ઓછા પાણીના કારણે એટલે અમારો મુદ્દો એક જ છે કે એમને પાણી મળવું જોઈએ અને પાણી હાલની પરિસ્થિતિ ખેરાલ તાલુકાના જે આખા પટ્ટાના ઓછામાં ઓછા સિત્તેર ગામોની એવી પરિસ્થિતિ છે કે તેઓ આગળ પીવાના પાણી પણ નથી ગામડાઓમાં અમે એક ગામમાં ગયા હતા વાસા કુબડા કરીને ગામમાં તો એ ગામમાં બહેનોને નાહવા પણ પાણી નહોતું મળતું મતલબ ચાર ચાર દિવસે બહેનો નાતી હતી એટલે એનો મતલબ શું થયો કે જો નાહવા ધોવા પાણી પીવા પાણી ન હોય તો ખેતી માટે તો ક્યાંથી પાણી મળે અમારો આ તાલુકો પશુપાલન અને ખેતીવાડી ઉપર નિર્ભર છે અમારે કોઈ છે નથી કોઈ મોટા ઉદ્યોગો નથી કોઈ રોજગારી નથી અમારા તાલુકો આખો મતલબ કે ઓબીસી તાલુકો કહીએ ને તો પણ ચાલે તો એની અંદર મતલબ કે નોકરીયાત લોકો પણ બહુ ઓછા છે તો લોકોની આજીવિકા એક પશુપાલન અને ખેતી છે અને પશુપાલન અને ખેતી શા નથી થઈ શકે તો પાણી હોય તો થઈ શકે જમીન તો છે અમારી જોડે પણ જો પાણી હોય તો અમે પશુપાલનની ખેતી બંને કરી શકીએ તાલુકામાં પથરાળ જમીન હોવાથી આ વિસ્તારના લોકો વારંવાર પાણીના બોર બનાવે છે પરંતુ બોર પણ નિષ્ફળ જાય છે જેને લઈ મુખ્યત્વે સરકાર પર આધારિત આ વિસ્તારમાં જો સરકાર પાણી આપે તો જ પીવાનું અને સિંચાઈનું પાણી મળી શકે એમ છે પરંતુ સરકારી તંત્રના બહેરા કાને હોવાથી આ વિસ્તારના ત્રીસથી વધુ ગામોએ ચૂંટણીના બહિષ્કારના ભાગરૂપે પાણી નહીં તો મત નહીંના બેનર સાથે ચૂંટણી બહિષ્કારનું રણસિંગુ ફૂંકી દીધું છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા આજે આપણે ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર વિધાનસભાની વાત કરવી છે કે અહીં વર્ષો જૂની કેટલીક સમસ્યાઓ છે જેમાં અન્ય બંદરની જેમ જેટીની સમસ્યા બહુમાળી ભવાનો અભાવ નેશનલ હાઇવેનો